વિદ્યાર્થી મિત્રો, આજે તમારી પસંદગી નહીં પણ મારી પસંદગી, અને હું ઈચ્છું કે એ તમારી પસંદગી પણ બને. હિમાંશી શેલત જે આપણા બહુ મોટા ગજાના વાર્તાકાર છે, એમની વાર્તાઓની આજે મારે વાત કરવી છે. મોટે ભાગે વિદ્યાર્થીઓ આજના વાર્તા અને કવિતા બિલકુલ નથી વાંચતા, આમ તો નિબંધ કે આત્મકથા પણ નથી વાંચતા, બહુ બહુ તો નવલકથા વાંચે ક્યારેક, એ માથે પડી વિશ્વ દેવા. વાર્તા ભણવામાં આવે તો પહેલી પ્રતિક્રિયા હોય કે વાર્તા ની સમજાતી, એટલે અમને જે શીરાની જેમ ગળે ઉતરી જાય એ જ સમજાય. ક્યારેક સમય મળશે ત્યારે વાર્તાનું સ્વરૂપ, એના ઘટક તત્વો સાથે આપણે ચર્ચા કરીશું, પણ આજે તો હિમાંશી શેલત. આધુનિક ટૂંકી વાર્તાની પ્રતિક્રિયા રૂપે 1980 પછી ગુજરાતી ટૂંકી વાર્તા સ્પષ્ટપણે વળું બદલે છે. વળું બદલવું એટલે એક નવું સ્થિત્યંતર. આ સમયગાળાના વાર્તાકારો પરંપરાગત અને આધુનિક બંને સમયગાળાની વાર્તાના બિનજરૂરી આયાસી તત્વોને ગાળી પરંપરાનો વિસ્તાર સાધવાની પ્રમાણિક મથામણ કરે છે. કૃતક પ્રયોગશીલતાને બદલે સંવેદનશીલ સર્જકતાના રસ્તે વળેલા આ અનુઆધુનિક વાર્તાકારો રચના રીતિ અને ભાષાના વિનિયોગ પરત્વે એકદમ સભાન છે. પરિચિત પરિવેશ અને પોતિકા સંવેદના જગતને આલેખતા આ વાર્તાકારોએ સાંપ્રત સાથેનો, નક્કર વાસ્તવ સાથેનો જે નાતો તૂટી ગયો હતો આધુનિક સમયગાળામાં, એને ફરીથી જોડ્યો. કલાત્મકતા સાથે જરાય સમાધાન કર્યા વગર વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચવા મથતી આ સમયગાળાની વાર્તા માનવ મનની અકળ સંકુલતાઓને આલેખવામાં જરાય પાછી પડી નથી. ગુજરાતી ટૂંકી વાર્તા સિવાયના સાહિત્ય પ્રકારોમાં મહત્વનું પ્રદાન કરનાર હિમાંશી શેલત અનુઆધુનિક ગુજરાતી વાર્તાનું એક બહુ જ મહત્વનું નામ છે. જે સમયે હિમાંશીબેને વાર્તા લખવાનો આરંભ કર્યો ત્યારે ગુજરાતી ટૂંકી વાર્તા આધુનિકતાથી સ્પષ્ટપણે છેડો ફાડી ચૂકી હતી. હિમાંશીબેન લગભગ 84-85માં વાર્તા લખવાનું શરૂ કર્યું. આઝાદી પછીનો આ કદાચ સૌથી વિકટ અને સંકુલ કહી શકાય એવો સમયગાળો હતો. બબ્બે અનામત આંદોલનોએ 81 અને 85 ગુજરાતના સમાજ જીવનને ખળભળાવી મૂકેલું. એમાં રામ જન્મભૂમિ આંદોલન જે અડવાણીએ રથયાત્રા કાઢી હતી, એ આંદોલને થાગડ થીગડ કરી માંડ માંડ સાચવેલા સમાજ જીવનના લીરે લીરા કરી નાખ્યા. બાબરી ધ્વંસ 92નો અને પછી મુંબઈના બોમ્બ વિસ્ફોટો પછી સાવ વેરવિખેર થઈ ગયેલ સમાજ જીવનને 2001ના ધરતીકંપે જરાક સાંધ્યું, પણ એ સંધાઈ રહે પહેલા 2002ના ગુજરાતના વરવા કોમી તોફાનોએ આ સમાજ જીવનને તાર તાર કરી નાખ્યું. એક બાજુ 2001ની કુદરતી આપત્તિ હતી, બીજી બાજુ 2002ની માનવ સર્જિત આપત્તિ હતી. આ બંને આપત્તિઓની સમાંતરે બદલાઈ રહેલા માનવ મનને, સમૂહની માનસિકતાને, તંત્રની બધિરતાને હિમાંશી શેલત કળાના ધોરણે આલેખવાની કોશિશ કરે છે. પ્લેટફોર્મ પર રખડતા બાળકો, ઝૂંપડપટ્ટીના બાળકો, રિમાન્ડ હોમ તથા અનાથ આશ્રમના બાળકો સાથે પોતિકી રીતે કામ કરતા હિમાંશી શેલતે થોડાક સમયગાળા માટે સુરતની વારાંગનાઓ સાથે પણ, જેને આપણે વેશ્યા કહીએ છીએ, એની સાથે પણ કામ કર્યું. એમનું આ વિશિષ્ટ અનુભવ જગત એમની ઘણી બધી વાર્તાઓની કાચી સામગ્રી બની શક્યું છે. કોમી તણાવ, રાજકીય દબાણો,
ટોળા સામે સામાન્ય માણસની લાચારી, એ સામાન્ય માણસનો વાંજિયો આક્રોશ, આપણા સાંપ્રતના આ સળગતા પ્રશ્નોને વાર્તા રૂપ આપતા હિમાંશીબેનની નિસ્બત ખૂણે બેસીને વાત કરનારની નિસ્બત નથી. જે સમસ્યાઓની, જે જીવન મૂલ્યોની તેઓ વારંવાર વાત કરે છે, એને કળારૂપ આપવાની પ્રમાણિક મથામણ એ સતત કરતા રહ્યા છે. નારી સંવેદનાના અને નારી એકલતાના અનેક પરિમાણો આલેખતા હિમાંશી શેલતની વાર્તાઓમાં સ્ત્રીની કેટલી વિવિધ રંગી છબી ઝીલાય છે. એમણે પોતે નારી મુખ્ય કેન્દ્રમાં હોય એવી નારી કેન્દ્રી વાર્તાઓનું એમણે પોતે હમણાં એક સંપાદન કર્યું, જેમ 32 વાર્તાઓ છે. સ્ત્રીની ખમી ખાવાની, સમાધાન કરવાની, જતું કરવાની, વેઠવાની, ચાહવાની આંતરિક તાકાતને આલેખતા આ વાર્તાકાર સ્ત્રીના નકારાત્મક પાસાને પણ પૂરા તાટસ્થ્યથી આલેખે છે. એમના સ્વસ્થ અને તટસ્થ દ્રષ્ટિકોણને કારણે એમની વાર્તાઓમાં વ્યક્તિગત સંવેદના પ્રગટ થતી જોઈ શકાય છે. સાંપ્રત પ્રશ્નોને આલેખતી વાર્તાઓમાં ક્યારેક અભિનિવેશયુક્ત વલણ ડોકાઈ જાય, પરંતુ વાર્તાકળાનું સૂત્ર કોઈ જગ્યાએ સર્જકના હાથમાંથી સરી જતું હોય એવું દેખાતું નથી. હજુ આજે પણ સતત હિમાંશીબેન પાસેથી, વિનેશભાઈ પાસેથી આપણને નિયમિત ધોરણે વાર્તાઓ મળતી જ રહેશે. અત્યાર સુધીમાં હિમાંશીબેનના કુલ 11 સંગ્રહ 11મો અત્યારે પ્રેસમાં છે. પહેલો 1987માં અંતરાલ, એમાં 19 વાર્તા હતી. 1992માં અંધારી ગલીમાં સફેદ ટપકા, એમાં 23 વાર્તા. 1997માં એ લોકો, જ્યાંથી એમને વાર્તાનું જગત બદલાઈ ગયું, એમાં 21 વાર્તા. સાંજનો સમય 2002માં, એમાં 19 વાર્તા. પંચવાયકા 2002, આમાં એમની જે ટેવ છે એના કરતા વધારે દીર્ઘ શૈલીની વાર્તાઓ છે, 5 વાર્તા. 2004માં છઠ્ઠો વાર્તા સંગ્રહ આવે, ખાંડણિયામાં માથું, 19 વાર્તા. 2009માં 7મો વાર્તા ગર્ભગાથા, અહીં પણ લાંબી વાર્તા છે, એમાં 7 વાર્તાઓ છે. 2011માં 8મો વાર્તા સંગ્રહ ઘટના પછી, 14 વાર્તા. 2015માં 9મો વાર્તા સંગ્રહ એમના જીવન, 15 વાર્તા. 2018માં એક બહુ જ સરસ વાર્તા સંગ્રહ આવે જેનું નામ છે ધારો કે આ વાર્તા નથી, 13 વાર્તા. અને 2022માં જે હવે આવશે, જોગણી નામનો વાર્તા સંગ્રહ, એમાં 16 વાર્તા છે. એટલે કુલ 171 વાર્તા એમની પાસેથી આપણને અત્યાર સુધીમાં મળી છે. વાર્તાઓ ઉપરાંત એમણે 2 લઘુનવલ લખી છે. આપણા ચિત્રકારના જીવન પરથી એમણે 8મો રંગ નામની નવલકથા લખી છે. પ્લેટફોર્મ નંબર 4 કે વિક્ટર જેવા સ્મરણ ગ્રંથ પણ એમની પાસેથી મળ્યા છે. 2016માં મુક્તિ વૃત્તાંત નામે એમની આત્મકથા પણ આપણને મળી છે. ઈલાબેનનો આ પુસ્તકનો, અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ ગરીબ છીએ પણ કેટલા એ એમનો જાણીતો અનુવાદ છે. વિનોદ મેઘાણી સાથે એમણે ઝવેરચંદ મેઘાણીની આત્મકથા લાગે એ પ્રકારનું એક સંપાદન, અંતર છબીનું સંપાદન પણ કર્યું છે. મકરંદભાઈ અને સ્વામી આનંદના પત્રો, સ્વામી અને સાંઈ, અને મકરંદભાઈ ને વિનોદ મેઘાણીના પત્રો મધદરીય મહેફિલ, એ પણ એમના જાણીતા સંપાદન છે. ૧૯૮૭માં પ્રગટ થયેલા પહેલા વાર્તા સંગ્રહ અંતરાલથી જ ભાવક અને વિવેચક બંનેનું ધ્યાન ખેંચનાર હિમાંશી શેલત પછીના 30 વર્ષમાં બીજા 10 વાર્તા સંગ્રહ, એટલે અંતરાલ વત્તા 10 બરાબર 11 વાર્તા સંગ્રહ આપે છે. એમની વાર્તાઓની ઇયત્તા
અને ગુણવત્તા બંને એમને ગુજરાતી ભાષાના મહત્વના વાર્તાકાર તરીકે સ્થાપિત કરે છે. અનુકરણ કે અનુરણન નહીં, પણ પૂરેપૂરી આત્મપ્રતિથી પોતાનો આગવો અવાજ શોધીને કોઈ આગ્રહ કે પૂર્વગ્રહ વગર વાર્તા સાથેની નિસ્બતથી મથામણ કરનાર હિમાંશી શેલક આપણા આસપાસના પરિવેશમાં આકાર લેતી રોજિંદી ઘટનાઓમાંથી જ વાર્તા શોધે છે. એમની વાર્તાઓમાં ઘટનાઓ કોઈ જગ્યાએ ભાર જલ્લી નથી બનતી કે ઘટનાઓને શોધવા બેસવું પણ નથી પડતું. લગભગ બધી જ વાર્તાઓમાં પાત્રના આંતર સંવેદમાં ઝપકોળાઈને આવતી ઘટનાઓ પાત્રની સંવેદનાને ભાવકની બનાવી દેવા માટે સક્ષમ છે. આ વાર્તાકાર વાર્તા કસબ વિશે સભાન છે, પરંતુ વાર્તાનો કસબ જ એમના માટે સર્વે સર્વા નથી. એમણે લખ્યું છે, વાંચવાનો રસ સાવ સુકાઈ જાય એટલી હદે પહોંચતી ક્લિષ્ટતા, ટેકનિકની વધારે પડતી ચિંતા અને આળપંપા, કે ભાષાના આંજી દે એવા જગમગાટ કે ચબરાકીની તરફેણમાં હું નથી. આવું માનનાર હિમાંશી શેલતે એમની લગભગ તમામ વાર્તાઓમાં આંતર બાહ્ય વાસ્તવને, સંકુલ સંવેદનને સરળ અને સાફ અભિવ્યક્તિથી નિરૂપેલા છે. જીવનની વિષમતા, વેદના અને એકલતાની સમાંતરે આ સર્જક પાત્ર માનસના સૂક્ષ્મ સંવેદનો અને રૂજુ લાગણીઓને સંયતપણે આલેખે છે. સ્ત્રી સ્વાતંત્ર્યની કે એવી તેવી પ્રચારાત્મક વાતોથી દૂર રહીને લખતા હિમાંશી શેલતની મેં કહું પહેલા જ અડધાથી વધારે વાર્તાઓ નારી કેન્દ્રી છે. આ દરેક નારીને પોતાનું આગવું સંવેદના વિશ્વ છે. મોટે ભાગે આ સંવેદના જગત આપણને અજાણ્યું નથી લાગતું. સ્ત્રી હોવાના કારણે પોતાના ભાગે આવતી લાચારીથી આ પાત્રો સભાન છે. લગભગ દરેક સ્તરની સ્ત્રીના સંવેદના જગતને નિરૂપતા હિમાંશી શેલતના વાર્તા જગતમાં નારીની અનેક રંગી છબીની સમાંતરે એની પીડાના પણ કેટલા પ્રકાર જોવા મળે છે. સ્ત્રીની સમસ્યાઓના સૂક્ષ્મ પાસા આલેખતા હિમાંશી શેલતે સ્ત્રીની એકલતાના, એની હતાશાના પણ અનેક પરિમાણ આલેખ્યા છે. દાખલા તરીકે સુવર્ણફળ કે 36મે વર્ષે ઘટનાની પ્રતીક્ષા આ વાર્તાઓ. સુવર્ણફળની વાત કરીએ તો કોઈને કોઈ કારણસર નહીં પરણી શકેલી કે એકલા રહેવાનું પસંદ કરતી સ્ત્રીઓની મોટી ઉંમરે હાલત કેવી હોય? એકલતા કોઠે પડી જાય કે પછી એ કોઈના સાથને ઝંખે? સુવર્ણફળ વાર્તામાં 43 અને 45 વર્ષની બે બહેનો વત્સલા અને સુમિત્રા એકમેકના સહારે બીબાઢાળ જિંદગી જીવે જાય છે. જિંદગીના એક વળાંક પર વત્સલા કોઈ પ્રૌઢ ચંદ્રવદન જાગીરદારના પ્રેમમાં પડે છે અને પરણવાનું પણ નક્કી કરે છે. અત્યાર સુધી ગોઠવી રાખેલી જિંદગી અચાનક જ વિખેરાઈ જાય છે. બેઉનું સાંજે સાથે આવવું, સાથે જમવું, સાથે કોફી પીવી, રવિવારે શું કરવું, આ બધું અચાનક વિખેરાઈ ગયું. આ લગ્નથી સમાજને કેવો આંચકો લાગશે એવું લેખિકાને નથી કહેવું. અહીં તો સુમિત્રાના હૈયામાં કેવો ઝંઝાવાત સર્જાયો છે એની વાત છે. હવે ટકવા માટે એક જ રસ્તો છે સુમિત્રા પાસે. વત્સલાનું આ નવું લગ્ન જીવન નિષ્ફળ જાય એની રાહ જોતા બેસી રહેવાનું, કે એ નિષ્ફળ જાય અને પાછી આવે અને પાછી એ ગરેડમાં પડી ગયેલી જિંદગી શરૂ થાય. પાછા વિચારે છે સુમિત્રા, વત્સલા કંઈ એમ સહેલાઈથી ગોઠવાઈ જાય એવી નથી. એવું હોત તો કોઈ 43 વર્ષ સુધી એકલા થોડા રહ્યા હોત. અચાનક એક મમળાવવી ગમે એવી કલ્પના એના હાથે ચડી ગઈ. પણ એ કલ્પનામાં વત્સલા પ્રત્યેની ઈર્ષા છે, આવી પડનારી એકલતાનો ઓથાર અને સુમિત્રાની વેદના, એ બધું એની અંદર છુપાયેલું છે જે છુપું રહેતું નથી, આપણે જાણી જઈએ છીએ.
વત્સલાના પ્રૌઢ શાંત વ્યક્તિત્વમાં અચાનક ફૂંકાતો ફેરફાર સુમિત્રાને નવાઈ પમાડે છે. ટૂંકા ટૂંકા સંવાદો દ્વારા આ ફેરફારોને પામતો ભાવક તો વત્સલા જેટલો જ ખુશ છે. પ્રૌઢ વયે જીવન જ્યાં ઠીંગરાઈ ગયું હોય ત્યાં વળી કઈ ઘટનાની પ્રતીક્ષા કરવાની. 36મે વર્ષે ઘટનાની પ્રતીક્ષા વાર્તા આવી એક પ્રૌઢ સ્ત્રીના એકાકીપણાને એની વેદનાને આલેખે છે. સ્ત્રી જે ઘરમાં જન્મે મોટી થાય એ જ ઘર લગ્ન પછી એનું રહેતું નથી. પોતે ક્યારેક આ જ ઘરનો ભાગ હતી એવું ઘરના વિસારી દેશે અને તમે આ ઘરના હતા જ નહીં એવી ખાતરી કરાવવા બધા તત્પર થઈ જાય છે. અકબંધ વાર્તાની નાયિકા લગ્ન પછી પિયરને ઝંખે છે પણ પિયર પહોંચ્યા પછી પોતિકા જગતના ખોવાઈ જવાની ખબરે એ ભૂંઠી પડે છે. અકબંધ વાર્તાની નાયિકાની પીડા મોટા ભાગની યુવતીઓને પોતાની લાગે. આ નાયિકાને સમજાઈ જાય છે કે આ પિયરનું દ્રશ્ય એના વગર પણ સંપૂર્ણ હતું. એ ન હોય અહીં તો કોઈ ખૂણો ખાલી રહી જતો નહોતો. એ આવી તો હતી પોતાના ગતકાળને જરાક જીવી લેવા, તાજગીથી છલોછલ કુમારી ક્ષણોને હળવેકથી સ્પર્શી લેવાય આવી હતી. પણ દરેક ડગલે તને નહીં ફાવે, તને નહીં મળે એના હથોડા એને પોતાના જ ઘરમાં મહેમાન બનાવી દે છે. અને અકબંધની નાયિકાને થાય છે, આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કશું ખરી નથી પડ્યું કે નથી પડી કોઈ તિરાડ. અમથો જ વલોપાત કર્યો હતો લગ્નના દિવસે, રડી રડીને રાતીચોળ આંખ કરેલી. કંટાળીને પતિ ગૃહે પાછી ફરતી નાયિકાને સમજાઈ જાય છે કે ઘર છોડ્યા પછી કશું પણ અકબંધ રહેતું નથી. એકાંત વાર્તાની નાયિકાની પીડા તમને જરાક સામે છડાની લાગશે. આ નાયિકા થોકબંધ પુસ્તકો, સંગીત, ચિત્રોની વચ્ચે મોટી થઈ. એ સરસ ગાઈ શકતી પણ પતિને કે સાસરિયામાં કોઈને એના આવા આગવા શોખ સાથે કશી પણ લેવા દેવા નથી. બધા એટલા સારા છે કે એક પળ પણ એને એકલી છોડતા નથી. પોતિકી ક્ષણોને શ્વસવા માંગતી નાયિકા પોતિકું એકાંત શોધવા મથે છે. એક ઘરમાંથી, એક માહોલમાંથી બીજા માહોલમાં જતી દીકરીને કેટલા પ્રકારના સમાધાનો કરવાના થાય છે એ આ વાર્તાઓ સમજાવે છે. સાસરિયા સારા હોય છતાંય માનસિક તરંગલંબાઈનું મળવું પણ એટલું જ મહત્વનું હોય એ વાત આ વાર્તા કહે છે. પતિ બહાર જાય છે ત્યારે પહેલીવાર એને સારું લાગે છે કે એને પોતિકું એકાંત મળ્યું. હિમાંશી શેલતની કેટલી બધી વાર્તાઓમાં માં દીકરીના સંબંધના સાવ નોખા જ પરિમાણ આલેખાયા છે. એ બળતરાના બીજની દીકરી હોય, દાહ, નિકાલ, સાંજનો સમય અને કોઈ એક દિવસ, આ બધી વાર્તાઓમાં માં દીકરી વચ્ચેના સંબંધની સંકુલતા, નિકટતા ઉપરાંત ઘણું બધું જોઈ શકાય છે. એમના જીવન નામની વાર્તામાં માં દીકરી નહીં પણ સાસુ વહુ વચ્ચે માં દીકરી જેવી નિકટતા હોઈ શકે એનું આલેખન છે. બળતરાના બીજ હિમાંશી શેલતની એક અનોખી પણ બહુ સુંદર વાર્તા છે. આ વાર્તાની વૃંદા જે રીતે બાની વેદનાને પામી શકી છે એ રીતે એના ભાઈઓ પામી શક્યા નથી. પોતે પ્રેમનું નહીં પણ બળતરાનું બીજ હતી, માંગીને નહીં પણ વણ જોઈતી આવી પડેલી, એ વાતના ભાન સાથે નાયિકા બાની વેદનાની સાવ નિકટ જઈ પહોંચે છે. કોઈ એક દિવસ વાર્તાની જે દીકરી છે એને પૂરેપૂરી સમજી શકતી સ્નેહાળ માના
માની એને વાત કરી. 52 વર્ષની આ નાયિકાને એક ભય છે એ કોઈ એક દિવસ હવે મારી બા નહીં હોય ત્યારે શું. વાર્તા નાયિકા જ કહે છે, હિમાંશીબેનમાં બહુ ઓછી વાર્તા પ્રથમ પુરુષમાં હોય, પણ આજે રાતે કોઈ એક દિવસ આ પ્રથમ પુરુષમાં છે. માં દીકરી વચ્ચેની ઘનિષ્ઠતા એવી છે કે જેમાં ઘણું બધું વગર કહે જ કહેવાઈ જતું. આરંભે જ નાયિકા કહે છે, મારા 52 વર્ષની ગૂંચ કેવી રીતે ઉકેલી શકાય એની ખબર માત્ર બાને. ક્યાં ગાંઠ છે, ક્યાંથી દોર નીચે સરકાવવાની, ક્યાંથી ઉપર લેવાની, ક્યાં વળ ચડી ગયા છે અને ક્યાં દોર કરપાઈ ગઈ છે એ બધું બા જાણે. બહારનાને તો આ ગૂંચ વિશે કંઈ ખબર ના હોય. 2 વાર નાયિકાનું મન મળ્યું હતું. 1 વાર બીજી કોમનો પુરુષ હતો, કશું કહ્યા વગર જતો રહ્યો. બીજો 46 વર્ષની ઉંમરે પરણિત પુરુષ સાથે મન મળ્યું. ત્યારે માની સમજ તો માન થાય એવી જ છે. એ કહે છે, એમાં સંકોચાઈએ નહીં જરાક, લેવાની વાત નહીં, આપવાનો જ ઉમળકો રાખો. આપણે કારણે કોઈને નાહક દુઃખ ન થાય એની બને એટલી કાળજી રાખવી. દીકરી કશું ખોટું નથી કરતી એવો એની અંદર વિશ્વાસ જગાડતી આ માં સામા પુરુષની ગૃહસ્થીને આંચ ન આવે એનું પણ ધ્યાન રાખે છે. એટલે એના આભિજાત્ય માટે આપણને આદર થાય. નાયિકા વિચારે છે, એવા કોઈ દિવસ વિશે જ્યારે બા નહીં હોય ત્યારે દુનિયા માટે તો પોતે એક 52 વર્ષની જરઠ નીરસ કુંવારિકા જેને કદી કોઈ પુરુષને પ્રેમ નથી કર્યો, કોઈ પુરુષે એને કદી પ્રેમ નથી કર્યો, માત્ર બાની આંખમાં એનો પહેલો ચહેરો સચવાયેલો છે. કયો ચહેરો? પ્રેમ કરી શકેલી એક સ્ત્રીનો, પ્રેમ આપ્યા લીધાના સંતોષથી ભરો ભર્યો. પણ કોઈ એક દિવસ બા નહીં હોય ત્યારે એનો આ અડધો અધૂરો પ્રેમનો સંસાર પણ બા સાથે જ ખતમ થઈ જશે, કારણ કે એ સંસાર માં અને દીકરી વચ્ચે જ સચવાયેલો છે. સાંજનો સમયની દીકરી માની એકલતાને નથી વેઠી શકતી. પિતાના બીજી સ્ત્રી સાથેના સંબંધને માં તો ગરિમાથી વેઠી લે છે, પણ પરિણામે માની એકલતા અને અવમાનનાની પીડા દીકરીથી સહન થતું નથી. કોઈ રીતે એ માની સાંજને સભર કરવા મથતી રહે છે. દાહ વાર્તાની દીકરી વિધવામાં જીવે છે ત્યાં સુધી પોતાના ઘરની હાઈવોયમાં પિયર જઈ શકી નથી. માં બળીને મરી ગઈ ત્યારે આ દીકરી ગઈ, પણ હવે એનો અર્થ નથી. માં કેમ મરી હશે? આ વાર્તાનો જવાબ તમને ગર્ભગાથા વાર્તાની અસ્થિ આપશે. દરેક ઉંમરની દરેક સ્તરની સ્ત્રીને એનો સ્ત્રી દેહ હંફાવે છે. રસ્તે જતા આવતા જેને ઈચ્છા થાય તે પુરુષ જ્યાં મન થાય ત્યાં અડીને જતો રહે. ઘરમાં નજીકના સગા, શિક્ષક, પણ વાલના બાને મન થાય ત્યાં હાથ ફેરવી લે. સ્ત્રી એટલે માત્ર શરીર અને બીજું કશું નહીં? આ પ્રશ્નને હિમાંશી શેલતે અનેક રીતે આલેખ્યો છે. સમજ વાર્તાની જે કિશોરી છે એ હજુ ના સમજ છે. એને મોલેસ્ટેશન એટલે શું એ નથી સમજાતું, કારણ કે ટ્રેન, બસ કે રસ્તામાં અડી જતા હાથ ઉપરાંત ઘરમાં અને શાળામાં જે હાથ અડી જાય છે એનું શું? અડે નહીં પણ ગમે ત્યાં તાકી રહે એનું શું? આ એટલા તો સૂક્ષ્મ સ્તરના પ્રશ્નો છે કે બાળક મા બાપને કહી પણ નથી શકતું. અમુક પુરુષના સ્પર્શથી કોઈ અણખટ નથી થતી, પણ અમુક પુરુષ જુએ તો પણ નથી ગમતું. આ સૂક્ષ્મ સ્તરના પ્રશ્નની માવજત આ વાર્તામાં સરસ રીતે થઈ છે.
સ્ત્રીઓને સાવ નાની હોય ત્યારથી સતત કહેવામાં આવે છે કે શરીર ઢંકાય એવા કપડાં પહેરવા. કટાણે વેરાન રસ્તા પર એકલા ન જાઓ. પુરુષનું ધ્યાન ખેંચાય એવી ટાપટીપ ન કરવી. આવું સાંભળી સાંભળીને મોટી થયેલી રેશમી રજાઈમાં બાકોરું વાર્તાની ભણેલી કમાતી નાયિકાનો અનુભવ આનાથી સાવ જુદો છે. એની ઓફિસમાં કામ કરતી સફાઈ કામદાર પર તોફાનો દરમિયાન સામૂહિક બળાત્કાર થયો છે. દેખાવમાં સાવ અનાકર્ષક એ સ્ત્રીએ બિલકુલ ઢંગના કપડાં પહેર્યા હતા. એણે ઘરની બહાર પગ પણ નહોતો મૂક્યો અને તોય એના ઘરના બંધ બારણા તોડી ટોળા અંદર ઘૂસ્યા અને જેટલાને મન થયું એટલાએ એના પર બળાત્કાર કર્યો. બળાત્કારી માટે સ્ત્રીનો દેહ જ મહત્વનો થયો અને સ્ત્રી આનાથી બચવા માટે કરે શું? એનો દેહ જ એની સૌથી મોટી નબળાઈ બની રહે છે. આ વાત ગઈકાલે જેટલી સાચી હતી એટલી આજે પણ સાચી છે અને કદાચ ન કરે નારાયણ આવતીકાલે પણ એ એટલી જ સાચી રહેવાની. આ સમજી ગયેલી નાયિકાની સલામતીની રજા રેશમી રજાઈમાં એક બાકોરો પડી જાય છે. બળાત્કારની ઘટના સ્ત્રીઓ સિનેમાના પડદા પર પણ નથી બેઠી શકતી જ્યારે પુરુષો આ દ્રશ્યને રસપૂર્વક માણી શકે છે. આ વાત આક્રમણ વાર્તામાં પ્રભાવક ઢબે કહી શકાય છે. કોમી તોફાનમાં બધી કોમના પુરુષો સ્ત્રીના દેહને બદલો લેવા માટેનું સાધન બનાવે છે અને સ્ત્રીઓની એવી દુર્દશા કરનારા પાછા હસી શકે છે એવું બોલી પણ શકે છે. સાલીને જવા નહોતી દેવી, જઈ જઈને કેટલુંક જવાની, આખીને આખી ફાટી ગઈ છે તે અધવચ્ચે તફડી મરવાની. સજા વાર્તા આવું બોલીને ખીખિયાટા કરનાર પુરુષના પડખામાં બીજી કોઈ પણ સ્ત્રી સૂઈ કઈ રીતે શકે? સજા વાર્તાની લતા કેટલા દિવસ પતિને ધક્કો મારી ઓરડીની બહાર નીકળી જાય છે. જોકે લતાનો આ વિરોધ પ્રતિકાત્મક છે. લતા કેટલા દિવસ ટકી શકવાની નરેશ જેવા જડભરત સામે? ને જે સમાજમાં એ જીવે છે ત્યાં પુરુષે સામી કોમની સ્ત્રી પર કરેલા બળાત્કાર સામે ભાગ્યે જ કોઈને વાંધો છે. આવા સંજોગોમાં લતાનો વિરોધ આપણને માત્ર એક આશાયશ આપે. જે રીતે વામન વાર્તામાં બંધના એલાનની વચ્ચે ધરાર દુકાન ઉગાડતો વાર્તાનાયક આપણને એક હાશકારો જગાવે છે કે ચાલો કોઈકે તો વિરોધ કર્યો. ને જ્યારે બધા જ માટીપગા થઈ ગયા હોય, લાચારીથી કે સંમતિથી મૂંગા રહેવાનું પસંદ કરતા હોય, ત્યારે આવા એકલ દોકલ વિરોધની કિંમત જરાય ઓછી આંકી શકાય નહીં. બળાત્કાર કરનાર કુટુંબીજનો પર શી વીતતી હશે એની વાત મૃત્યુદંડ વાર્તામાં એક મજાના રચના પ્રપંચ વડે હિમાંશીબેન કરે છે. કંપાસ બોક્સમાં પડેલી પાંખો વાર્તામાં 70 વર્ષની દીકરી અને 90 વર્ષની માં હૈયામાં એક ઘા લઈને જિંદગી ઘસડી રહ્યા છે. 25 વર્ષ પહેલા 12-13 વર્ષની રૂપકડી પરી જેવી દીકરી ભયાનક અત્યાચારનો ભોગ બની હતી. આટલી પારાવાર પીડા છતાં એ દીકરી માં મારે જીવવું છે એવું કહીને છેલ્લો શ્વાસ એણે લીધેલો. લાચાર માં દીકરીની ઓલવાતી આંખોને તાકતી રહેલી એ વાતને હવે તો 25 વર્ષ થઈ ગયા છે. નિર્ભયા હત્યાકાંડ યાદ કરો. નથી અત્યાચારીઓ પકડાયા, નથી પરિસ્થિતિ બદલાઈ, હજી એ રોજ કોઈ ને કોઈની દીકરી તો પીંખાતી જ રહે છે. બેલાને ન્યાય અપાવવા ત્રાડો પાડનારો લોક સમૂહ જંપી ગયો છે. શું થયું આ 25 વર્ષમાં? દુનિયા તો પોતાના લયમાં જીવે જતી હતી. 70 વર્ષની આ સ્ત્રી 90 વર્ષની માના સાડલામાં મોઢું દાબીને કહે છે, માં મારે નથી જીવવું,
હવે મારે નથી જીવું. નિર્ભયા કાંડ જેવી કે એનાથી વધારે ઘાતકી ઘટનાઓ રોજે રોજ બનતી જ રહે છે. વિરોધ, આક્રોશ, કેન્ડલ માર્ચ કે ટીવીની ચર્ચાઓ, બધું થોડા દાડામાં પેલી ઓલવાતી આંખોની જેમ જ ઓલવાઈ જાય છે. જેના ઘરની દીકરી ગઈ એ જીવે ત્યાં સુધી આ નાસૂર બની ગયેલા ઘાને વેઠતા રહે છે અને મારે નથી જીવવું આ દુનિયામાં એવું બબડતા બબડતા જીવે જાય છે. મુઠ્ઠીભર હવા જેમણે હમણાં લખી એ વાર્તામાં તમને કઠુઆ રેપ કેસ ચોખ્ખો દેખાશે. ગુનો કરનાર બધા જ નિર્દોષ છૂટી જાય તો એનો અર્થ એવો જ કરવાનો ને કે ગુનો થયો જ નથી. અદાલતને વિનંતી કરે છે બાપ, સ્વીકારી લે છે કે ખરેખર મારે એવી કોઈ દીકરી હતી જ નહીં, જો ગુનો થયો જ નથી, કોઈએ એના પર બળાત્કાર કર્યો જ નથી, તો પછી મારે આવી દીકરી હતી એવું મને લાગે છે કે અમે પતિ પત્નીએ માની લીધું છે. એ પોતે તો સ્વીકારી લે છે પણ જજને કહે છે તકલીફ ઔરતને સમજાવવાની છે, આખીર માં જો ઠહેરી, આપ સમજાવી શકો કદાચ, લે આવું ઉસકો અંદર. આ કાકલુદી હકીકતે એક ઝન્નાટેદાર તમાચા જેવી છે. સ્ત્રી એના એક જ જન્મમાં કેટલા પાત્રો ભજવી લેતી હોય છે, ચહેરા પર મોહરા ચડાવીને જીવે જતી હોય છે. આપણી રોજબરોજની જિંદગીમાં સામે અથડાઈ જતા ચહેરાઓ મનની અંદર કેટલું વહેંડારીને ફરતા હોય, કેટલા મોહરા બદલતા હોય એની વાત સામેવાળી સ્ત્રી નામની વાર્તા કરે છે. અહીં ટ્રેનના ડબ્બામાં મળી ગયેલી બંને સ્ત્રીઓએ પોતાના વિફળ સંસારનું, ઉપેક્ષાનું, અભાવનું દુઃખ સંતાડવા ફૂલ ગુલાબી સુખના ચહેરા નહીં મોહરા ચડાવેલા છે. વાર્તાના ચુસ્ત માળખા અંગે, ચાવીરૂપ ક્ષણ અંગે, કથકના બદલાતા પરિપ્રેક્ષ અંગે કેટલી બધી રીતે તમે આ એક વાર્તાની ચર્ચા કરી શકો. એકબીજાથી પોતિકી પીડા સંતાડતી, સુખના ગુલાબી મોહરા ચડાવતી આ બે સ્ત્રીઓથી સ્ત્રી એ સામેવાળી સ્ત્રીની સ્ત્રીઓ છે, પણ સ્ત્રીઓ વાર્તાની જમણી અને પાલી તમને સાવ સામા છેડાની લાગશે. જમણીની સાવ નાની દીકરી પર પાલીના હરાયા ઢોર જેવા દીકરાએ બળાત્કાર કરેલો છે. મહિલા સંગઠનોએ બંનેને સભામાં બોલાવેલા છે, ત્યાંથી વાર્તાનો આરંભ થાય છે. આ બે સ્ત્રીઓની પીડા આમ જોતો સરખી છે ત્યાં વાર્તા પૂરી થાય છે, પણ અહીં કોઈ મોહરા નથી. જે છે તે પીડાનો સ્વીકાર કરી હસી શકતા ચહેરા છે. ચહેરા નજીક આવી શકે, મોહરા ચડાવો તો પીડા પોતિકી જ રહે એ વાત આપણને આ બે વાર્તા ભેગી વાંચીએ ત્યારે સમજાય. આપણે ભણેલી સ્ત્રીની તાકાત અને એના વિદ્રોહની વાત કરીએ છીએ, પણ સમાજની સાવ છેવાડાની ઝૂંપડપટ્ટીમાં રહેનારી ગિરજા જેવી સ્ત્રી એની મુઠ્ઠીમાં એના નઠારા ધણીના મર્દાનગીના અહમને સાચવી લે છે. સમાજના નીચલા સ્તરમાંથી આવતી સ્ત્રીનું સાવ નોખું જ રૂપ અહીં આલેખાયું છે. વાર્તાનું નામ છે મુઠ્ઠીમાં. પુરુષનો અહમ, એનું માન જાળવવા મોટા ભાગે સ્ત્રી જતું કરવા તૈયાર થાય છે. જતું કરવું એ સ્ત્રીની નિર્બળતા નથી, પણ એનું રાહપણ એની સમજણ છે. સદીઓથી પુરુષના અહમને વેઠતી આવેલી સ્ત્રી જાણે છે કે સ્ત્રીઓની સામે થતું અપમાન પુરુષ વેઠી શકતો નથી. આ વાર્તાની નાયિકા ગિરજુની બાંધી મુઠ્ઠી ખુલી જાય તો શું થાય? મજબૂત બાંધાની હાડેથી ગિરજુ એક જ હાથની થપાટે પતિને પાડી શકે એમ હતી, પણ એ એમ કરતી નથી. સ્વમાન પરનો ઘા પુરુષ સહન નથી કરી શકતો એવું જાણતી આ સ્ત્રી પતિના ઘવાયેલા અહમને સાચવી લેવા પોતાની મુઠ્ઠી બંધ જ રાખે છે. જોકે કોઈ બીજો માણસ વાર્તાની પુષ્પી ગિરજુની જેમ મલકીને મુઠ્ઠી બંધ નથી કરી લેતી,
એ તો દેખાડાની મર્દાનગી સામે, બાપની દેખાડાની મર્દાન થૂંકીને પોતાનો તિરસ્કાર દર્શાવે છે. આપણા શાસ્ત્રો હંમેશા નાયિકા ભેદની વાત કરે છે, જેમાં મોટા ભાગે બાહ્ય લક્ષણોના આધારે સ્ત્રીઓના પ્રકાર વર્ણવાય છે. હિમાંશી શૈલત નાયક ભેદ વાર્તામાં પુરુષોના મોઢે સ્ત્રીઓ વિશેની માન્યતાઓ પ્રગટ કરે છે. આ વાર્તામાં 5 મિત્રો ભેગા થઈને પોતપોતાની પત્નીની ફરિયાદો કરે છે. આ ફરિયાદોમાંથી તમને પુરુષનો અહમ, સ્ત્રી વિશેની પુરુષની માન્યતા પ્રગટ થતા તમે જોઈ શકો. પત્નીની સાવ સામાન્ય ટકોર પણ પતિદેવને ઘા જેવી લાગે છે. નેહાના પતિને પોતે ટુવાલ નેપકિન ગમે ત્યાં ફેંકે તો એ નેહાએ ચલાવી લેવું જોઈએ એવું લાગે છે. મમતાના પતિને પણ ચોખ્ખાઈ બાબતે પત્નીની કચકચ પસંદ નથી. વધુ ભણેલી અફસર, સરકારી અફસર ચારુના પતિને એમ લાગે છે ચારુ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાય છે અને એને મારા માટે બહુ રિસ્પેક્ટ જેવું નથી. પત્ની સાથે નોકર ચાકરની હાજરીમાં ઝઘડો કરવાથી એ જલ્દી મૂંગી થઈ જાય એવું માનતા આ પુરુષોની માનસિકતા દયાજનક છે. ઘરની આબરૂ સાચવવાની જવાબદારી શું માત્ર સ્ત્રીની છે? પત્નીનું પ્રમોશન પણ પતિને ચચરે છે. ચારુનો પતિ કહે છે શોફર ડ્રીવન કાર મળે એટલે કંઈ સાતમા આસમાને થોડું પહોંચી જવાય, ખુશામત કરી હોત તો આપણે ક્યાં ના ક્યાં પહોંચ્યા હોત. આમ બોલનાર પત્નીની લાયકાત પણ જાણે છે અને પોતાની મર્યાદા પણ જાણે છે, છતાંય પત્ની જાડી થઈ જાય તો એને છોડી દેવાનો પરવાનો મળી જાય. પોતે માવા ખાય, સિગરેટ દારૂ પીવે એ દૂષણોનો શું? તો પાછા એવું કે ગમ ભૂલવા માટે પીવું તો પડે ને. ઓફિસના ટેન્શન, ઘરના ટેન્શન અને આ સાલી કટ થ્રોટ કોમ્પિટિશન, માણસ ભાંગી પડે એમાં કોઈ નવાઈ નથી. ઉપરથી આ બાઈઓ જો ને, સ્ત્રીઓ નોકરીની સાથે ઘર પણ સંભાળે છે અને આવા નઠારા વરને પણ તોય એ તો આવી દલીલો નથી કરતી. લગ્નેતર સંબંધના રસિયા એવા વીર નાયકોને પાછી પારકી સ્ત્રી સુંદર અને ટેલેન્ટેડ લાગે છે. પત્નીઓની પંચાત કરનારા આ પુરુષો જે સ્તરની પંચાત કરે છે એ જાણ્યા પછી સ્ત્રીઓ પંચાતિયણ હોય એવું દોષારોપણ કરી શકાશે નહીં. આ લોકો સ્ત્રીઓ જેવી વાતો કરે છે એવું કહેવામાં મને તો, હું સ્ત્રીઓનું અપમાન કરતી હોઉં એવું લાગે. ગુજરાતીમાં કે ભારતીય સાહિત્યમાં આવી કોઈ બીજી વાર્તા વાંચી હોય એવું મને યાદ નથી. હિમાંશી શૈલતની વાર્તાઓમાં લગ્નેતર સંબંધોની સંકુલતા અને પીડાના વિવિધ આયામ જોવા મળે છે. જે સંબંધને કોઈ ભવિષ્ય જ નથી એવો સંબંધ જાળવવા સ્ત્રી બધું જ હોડમાં મૂકે છે. જ્યારે પુરુષ ગૃહસ્થી જાળવીને તક મળે, સમય મળે, આ સંબંધને નિભાવે છે. સમાજની સ્વીકૃતિ વગરનો સાવ સાચુકલો પ્રેમ સ્ત્રી જેટલી જ પેલા પુરુષની પણ જરૂરિયાત છે, પણ છતાંય સામાજિક સ્તરે વેઠવાનું તો માત્ર સ્ત્રીના ભાગે જ આવે છે. સ્ત્રી જેને ચાહે એને દુઃખી પણ નથી કરી શકતી, હકથી એનો સમય પણ નથી માંગી શકતી કે એની સાથેના સંબંધનો છેડો પણ નથી ફાડી શકતી. પુરુષ માટે પ્રેરણા, પ્રેમ બધું ઇતરા નારી હોય તો પણ સમાજ તો એની પત્નીને જ મહત્વ આપે છે. આ વાત તમને ઇતરા અવલંબન એવી વાર્તાઓ ઉપરાંત સાંજનો સમય તો મેં આગળ પણ વાત કરી, એ તો સાવ જુદા પ્રકારની વાર્તા છે. ખાંડણિયામાં માથું આ પણ લગ્નેતર સંબંધની વાર્તા છે. 11મો પત્ર, જેમ નાયક ભેદ જેવી કોઈ વાર્તા નહીં મળે એમ 11મા પત્ર જેવી પણ કોઈ વાર્તા મને મળી નથી. લગ્નેતર સંબંધની વાત કરતી સાવ જુદી વાર્તા. એક જ પુરુષને પ્રેમ કરતી બે સ્ત્રી અહીં કેન્દ્રમાં છે. બંને પરણેલા પુરુષને પ્રેમ કરી બેઠી હતી. મોટી ઉંમરની સ્ત્રી વર્ષો પછી નાની ઉંમરની સ્ત્રીને પત્ર લખે છે. પત્ર છે એટલે નિખાલસપણે આંતરમન ઠલવાઈ શક્યું છે.
ત્રિલોકજીના પ્રેમમાં ગળાડૂબ મોટી ઉંમરની સ્ત્રી પત્રમાં કબૂલે છે કે એને નાની ઉંમરની સ્ત્રીની ઈર્ષા હતી. એ લખે છે, અસૂયા નહોતી એવું ખોટું નહીં બોલો, શબ્દશઃ બળતરા થતી હતી. ત્રિલોકજીના મૃત્યુ પછી એમના લખાણોનું સંપાદન કરતી વેળાએ આ પત્ર લખાઈ રહ્યો છે. પત્ની સાથે ત્રિલોકજીએ પ્રેમ લગ્ન કરેલું અને આ બે સ્ત્રીઓની સાથે પ્રેમ કર્યો છે અને બંને સ્ત્રીઓએ પૂરા સમર્પિત ભાવે એમને ચાહ્યા છે. પત્ર લખનાર સ્ત્રી કહે છે કે મારી સાથે શુદ્ધ મૈત્રીના જ સંબંધ હતા એવું તમને કહેલું, પણ એવું હતું નહીં. ત્રિલોકજીએ મારી સાથે બધા જ સંબંધ રાખ્યા હતા. કોઈ જાતના છોછ વગર અમારા લગ્ન નહોતા થયા એટલું જ, બાકી સંસાર તો અમે પૂરેપૂરો ભોગવેલો. ત્રિલોકજીની સ્ત્રીઓને ચાહી શકવાની, એમને ખુશ રાખવાની શક્તિ માટે ભાવકને આશ્ચર્ય થાય. મોટી સ્ત્રી લખે છે, એકાદ સ્ત્રીને ચાહીને ખાલી ખમ થઈ જાય એવા રાંક એ નહોતા. ચોમેર લાણ કરે તો એમની ભીતરનું પ્રેમ પાત્ર ઉભરાયા કરતું. પત્રના અંતે સ્ત્રી લખે છે, મારા પત્રો હું સળગાવી દઈશ. આપણા પત્રો પ્રસિદ્ધ થવા માટે નહોતા, રાખ થવા માટે જ લખાયેલા, તે આપણે ક્યાં નહોતા જાણતા. દુનિયાને તો માત્ર ગલી પછી કરાવે એવી વાતોમાં રસ હોય. આ સંબંધની રુજુતા, સૂક્ષ્મતા અને વાસ્તવિકતાને દુનિયા ન જ પામી શકે. એટલે દુનિયાદારીના કોઈ બંધનોમાં ન સમાતો પ્રેમ આ બે સ્ત્રીઓની આગવી મૂડી છે. એને સરે બજાર શા માટે ઉછાળવાનો? પોતે જે પુરુષને જિંદગી આખી ચાહ્યો એની છબી લેશ માત્ર ઝાંખી પડે એ બેમાંથી એકેયને ન ગમે. એટલે જ પત્ર લખનારી સ્ત્રી પેલી બીજી સ્ત્રીને લખે છે, તમારા પત્રો લેવા માટે તમે આવશો ને, મારા હું બાળી દઈશ, તમારાનું શું કરવું હોય તો તમારે જ નથી. એક જાજરમાન, ઉદાત, અભિજાત સ્ત્રીની છબી આપણી આંખ સામે મૂકી જાય છે. લગ્નેતર સંબંધ જેવા જ વિષયને, જેવા એક જ વિષયને કેટકેટલી રીતે આલેખી શકાય એ હિમાંશી શેલતની આ વાર્તાઓ દર્શાવે છે. થોડાક અંશે વણસ્પર્શું રહી ગયેલું ગુજરાતી વાર્તાનું ક્ષેત્ર એટલે વેશ્યા જીવનને લગતી વાતો. બદલાયેલા સમાજ સાથે સ્ત્રીની છબી ભલે થોડી ઘણી બદલાય, પણ વેશ્યાના જીવનમાં કોઈ પલટો આવેલો દેખાતો નથી. દરેક વેશ્યા પહેલા સ્ત્રી હોય છે અને એનું વેશ્યા હોવું મોટે ભાગે એની લાચારી હોય છે એ વાત સમાજ કદી સ્વીકારતો નથી. હિમાંશી શેલતે કિંમત, શાપ, ખરીદી, મોત એ સવાર જેવી વાર્તામાં આ વેશ્યાઓની વેદનાને સાવ નજીકથી જોઈ અને આપણને પણ બતાવી. બારણું પણ જરા જુદી રીતે વેશ્યા જીવનની જ વાર્તા છે. એ લોકો વાર્તા સંગ્રહથી હિમાંશી શેલતનો વાર્તા વિશ્વ બદલાયું એવું ભાવક પણ અનુભવી શકે છે. 2002ના વરવા ઘટના ચક્રથી સ્તબ્ધ આ વાર્તાકાર પોતે સમકાલીન વાસ્તવને વાર્તારૂપ આપવાની પોતાની તાકાત અંગે ભલે સાશંક બન્યા, પણ એમ કરવામાં એ નિષ્ફળ બિલકુલ નથી ગયા. આ સમયગાળાની એમની વાર્તાઓમાં પ્રજા સમૂહની નિર્માલ્યતા, બદલાઈ ગયેલા સામાજિક રાજકીય સમીકરણો વચ્ચે ભીંસાતા સાચુકલા માણસની લાચારી કે હતાશા, એના વાંજિયા આક્રોશને વાચા મળી છે. લાચારી, હતાશા, સંઘર્ષ અને કંગાલિયતના કુરૂપ ભયાવહ માહોલમાં જીવતા લોકોની વેદનાઓને આલેખતી કલમ કોઈ જગ્યાએ વાચાળ નથી બની. કેટકેટલી સાંપ્રત સમસ્યાઓને હિમાંશીબેને કળાના ધોરણે આલેખી છે. દાખલા તરીકે થોડાક નામ આપી છે, એના વિશે વાત નહીં કરું કારણ કે આપણી વ્યાખ્યાન સાંભળવાની કેપેસિટી એક કલાકથી વધારે નથી હોતી અને હિમાંશીબેનની વાર્તાઓ વિશે વાત કરવા બેસીએ તો 2-3 કલાક જોઈએ, એટલે અમુક માત્ર ઉલ્લેખ કરીશ. વિધવાઓના જીવનને આલેખતી ફિલ્મનો ટોળાઓ દ્વારા થતો હિંસક વિરોધ, વાર્તાનું નામ 51મો એપિસોડ. પોલીસ કસ્ટડીમાં કોઈ નિર્દોષનું મરી જવું, વાર્તાનું નામ ઓન ડ્યુટી. એકલી રહેતી વૃદ્ધાઓનું ડરી ડરીને જીવવું, વાર્તાનું નામ
આસમાની દિવાલ. લેડીઝ ડબ્બામાં ભૂલથી ચડી ગયેલ પુરુષને નીચે પાડી દેતી સ્ત્રીઓ. વાર્તાનું નામ શરમ વિનાનું. સાવ નાનકડી બાળકી પર થતો બળાત્કાર. વાર્તાનું નામ કોઈ બીજો માણસ. કારગિલ યુદ્ધ પછી પાકિસ્તાની નેતાના આગમન સમયે ભારત એની પર વરસી પડે. લાલ જાજમ. તો વાર્તાનું નામ વરસી. ધરતીકંપ વિશે બે વાર્તા. ઘર ઉભેલા અને પડેલા તથા ભંગુર. કોમી તોફાનો પર ઘણી વાર્તા મળે. આજે રાતે, સજા, વળતી મુસાફરી, વામન, સાતમો મહિનો વગેરે. ગર્ભગાથામાં ભ્રૂણ હત્યાની વાત થાય છે. ગેંગરેપ અને પછી કોઈને સજા જ નહીં. એમાં કંપાસ બોક્સમાં પડેલી પાંખો અને મુઠ્ઠીભર હવા. ગાંધીને બદલે ગોડસેની પૂજા કરતા આપણા આજના લોકો. વાર્તાનું નામ વીર પૂજા. ગૌરી લંકેશ હોય કે કલબુર્ગીની હત્યા. કોઈ લેખકનું લખવાનું બંધ થઈ જવું. વાર્તાનું નામ ધારો કે આ વાર્તા નથી. ઓનર કિલિંગ. વાર્તાનું નામ નગર ઢિંઢોરા. ટોળા દ્વારા થતી હત્યા. વાર્તાનું નામ 15 જુલાઈ 2017. સત્યને ગુંગળાવનારો માહોલ જે આપણે અત્યારે બેઠી રહ્યા છીએ. વાર્તાનું નામ ધુમ્મસિયા સવારનો સૂરજ. તો આપણા સમયની મોટા ભાગની જાણીતી સમસ્યાઓ હિમાંશી શેલતમાં કળાના ધોરણે આલેખાય છે. એમાં આજે રાતે શાંતિથી વાંચવા જેવી વાર્તા. હું હવે લગભગ પૂરું કરું છું. છેલ્લા 10-12 વર્ષની વાર્તાઓમાં હિમાંશીબેનને જે કહેવું છે તે પીડાની ચીસ રૂપે વિસ્ફોટની જેમ પ્રગટ થાય છે. ગુંગળાવી દેનારી પરિસ્થિતિ, લોકશાહી મૂલ્યોના સતત ધોવાણ સામે વકરતી જતી ટોળાશાહી, સમજાય નહીં એવા રાજકીય દબાણો, સ્ત્રીઓની બદહાલી, વિરોધી વિચારોનો ગોળીઓથી થતો ફેંસલો, ઘેટાના ટોળાની જેમ દોરવાતી પ્રજા, આપણા સમયની આ કારમી સમસ્યાઓને હિમાંશીબેનની વાર્તાઓ ઉંડળમાં લે છે. આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે એ ક્ષુબ્ધ કરી દે તેવું, સંવેદનાઓને બધીર બનાવી દે તેવું, ડર અને હતાશા તરફ ધકેલી દે તેવું ભયાવહ છે. પણ સમાજના મોટા હિસ્સાને એની સાથે કશું લાગતું વળગતું નથી. એ તો એની રોજિંદી જિંદગી મોજ મજા અને ગપ ગોળામાં મસ્ત છે. પ્રશ્ન તો જે સંવેદનશીલ છે, જે વિચારે છે એને થાય છે. આ ટોળાશાહી, આ પરિસ્થિતિ એક સ્વસ્થ નાગરિક સમાજને ક્યાં લઈ જશે એવું વિચારવા આપણને હિમાંશીબેનની વાર્તાઓ મજબૂર કરે છે. ધુમ્મસિયા સવારનો સૂરજ વાર્તા પણ સત્યને ગુંગળાવનારા માહોલની ભીંસને વ્યક્ત કરે છે. આતશ મિઝા છાપાનું નામ છે. કશુંક સત્ય એના રિપોર્ટરે શોધ્યું છે, પણ એક હપ્તો છપાયો અને હવે કોઈક રીતે જનસમુદાય સુધી આ સત્ય લઈ જવું છે. પણ આ વિસ્ફોટક સામગ્રી છપાવવાની શરૂ થાય એના પહેલા જ તવાઈ આવી અને તાળા લાગી ગયા. બાળકનું અપહરણ અને પત્નીનું પાગલ થઈ જવા છતાંય આ માણસ સત્યને શોધવાનું છોડતો નથી. પણ હવે આ સત્યનું એ કરે શું? એને તો સચ્ચાઈને સૂરજના પ્રકાશમાં લાવવી છે. પણ છાપાના તંત્રીથી માંડીને બધા જ સમાધાન ઈચ્છે છે. કોઈ સચ્ચાઈ નથી ઈચ્છતું, કોઈ એને સાંભળતું નથી. બેકારી, ભૂખમરો વેઠ્યા પછી સત્ય શોધનારો કોઈકને કહેવા માટે છટપટે છે. એને માત્ર આટલું જ કહેવું છે, ડરો નહીં. આ તમને જે ડરાવે છે એ બધા ઘાસના પૂતળા છે. સત્યના તણખા માત્રથી બળી જાય એવા પોલે પોલા. એટલે જ તમને બોલવા નથી દેતા લોકો, પણ એની વાત સાંભળનાર કોઈ નથી. એને જોતાની સાથે બધા ગાયબ થઈ જાય છે. એની ભીતર સત્યનો ભાર વધતો જાય છે. હૃદય ફાટી પડે એટલી તાણ, બખિયા તૂટતા જાય છે. કોઈકને તો કહેવું જ પડશે. અચાનક એક ધુમ્મસિયા સવારે એક સંસ્થાના વૃદ્ધો પાસે એ ઠલવાઈ જાય છે. હળું હળું ચાલતા અને આછું આછું ભાળતા આ વૃદ્ધોને હવે તો પોતાના નામ પણ યાદ નથી. પણ તોય એ શરૂ કરે છે કહેવાનું, અબ આપ સુનને જા રહે એક એસા સચ
जिसे आज तक आम तो प्रगाढ़ धुम्मस अने सूर्य गैरहाजर छता रहस्यती फाट फाट थती एनी छाती हळवी तो थई अने आमे आजना समय में आवु सत्य तो बहरा कान पर ज अफड़ाय अथड़ाय ने कहनारनी भीस भले हळवी थई पण वार्ता वाँचनार संवेदनशील भावकनी भीस बखिया तोड़ी नाखे एटली बधी वधी जाय छे। स्त्रीना मातृरूपनू गौरव करती गोमती स्तोत्र जराक विशेष प्रकारना संवेदनशील वाचकनी आशा राखे। आ वार्ता विषे हूँ वात नहीं करूँ पण एनी अंदर जे प्रश्न निरूपायो छे आखी मानव जातना उद्भव स्थान ने संडोवती गाळो आ पुरुषो केम आपे आ गंधाता शब्दों सामे बळवो केम नथी फाटी निकळतो स्त्रीओ कई रीते आटली हदनी अवमानना वेठती हशे શું દેવોની ભાષા સંસ્કૃતમાં પણ આ પ્રકારની ગાળો હશે ખરી આનંદી આ વિચારે છે પણ નાની બેન તો સીધું પૂછી લેશે જન્મ આપનારી મૂળ જગ્યા પવિત્ર ગણાય ગામની નદી જે પહાડમાંથી નીકળે ત્યાં મેળો ભરાય ભજન કીર્તન થાય લોકો માનતા માને અને માથા ટેકવે નદીના મૂળનો જો આવો મહિમા તો જ્યાંથી માણસ જાત જન્મે છે એ અમુક ખાસ ગાળોમાં કેમ વપરાય પણ આનો શું જવાબ હોઈ શકે આપણી આસપાસના પરિવેશમાં બનતી ઘટનાઓને પ્રસંગોને કાચી સામગ્રી તરીકે લેતા વાર્તાકાર ઓછામાં ઓછા શબ્દોમાં પોતાને અભિપ્રેત વાત કહી શકે છે એટલે જ એમની મોટા ભાગની વાર્તાઓ ચાર કે પાંચ પાનાની મર્યાદામાં મોટે ભાગે સમાઈ જાય છે હિમાંશીબેનની વાર્તાઓની ભાષાની બહુ જ નિરાતે વાત કરી શકાય પણ નથી કરતી સામાજિક વાસ્તવને કળાના વાસ્તવમાં રૂપાંતરિત કરતા આ સર્જકની વાર્તાઓમાં પ્રતિબદ્ધતા અને કલાત્મકતાનું વિરલ કહી શકાય એવું મિશ્રણ જોવા મળે છે વણ ખેડાયેલા વિષય વસ્તુ સાથે કામ પાડતા હિમાંશી શેલક વાર્તાકાર તરીકે સતત વિકસતા રહ્યા છે એમની વાર્તાઓ સંવેદનશીલ ભાવકને દિવસો સુધી અજંપ બનાવી શકે છે જ્યાં લખવા બોલવા પર જાત ભાતના અદૃશ્ય પ્રતિબંધો લદાયેલા હોય એવા ગુંગળાવતા બરછટ અને નિંભર સાંપ્રતમાં અનેક વાડાઓમાં વહેંચાયેલી ખુશામતખોર ડરપોક નિર્માલ્ય પ્રજા વચ્ચે આ પ્રકારની વાર્તાઓ લખવી એ જરાય ઓછી હિંમતનું કામ નથી સરળ ગળચટ્ટા શીરા જેવી સરળ અને ગળચટ્ટા શીરા જેવા સાહિત્ય અને એવા જ સાહિત્યની ખેવના રાખનારા વાચકોની વચ્ચે આવી વાર્તાઓ આજે લખાય છે એનો આનંદ જ વ્યક્ત કરી શકાય 11માં સંગ્રહમાં પણ અનાયાસ વાહ નીકળી જાય એવી વાર્તાઓ આપનારા વાર્તાકારો કેટલા એવા પ્રશ્ન સાથે સ્વીકારીએ કે ગુજરાતી સાહિત્યમાં બહુમુખી પ્રદાન કરનાર હિમાંશી શેલક ગુજરાતી ટૂંકી વાર્તાનું જ નહીં પણ ભારતીય ટૂંકી વાર્તાનું એક બહુ જ મહત્વનું અને મોટું નામ છે થેન્ક યુ